ઇન ફ્રાન્સ કાલે આપણે અથવા લાસ્ટ લેક્ચરમાં પ્રેક્ટિકલ 3 સુધી આપણે પૂરું કર્યું હતું. આજે નવો ટોપિક જોઈ છે પ્રેક્ટિકલ સેશનનો, તો ધ્યાન આપજો. પ્રેક્ટિકલ નંબર 4, બરાબર. પ્રેક્ટિકલ નંબર 4, એમાં આપણે લાસ્ટ ટાઈમ પહેલું પ્રેક્ટિકલ કર્યું ત્યારે એક સિંગલ ટેબલ હતું, પછી સેકન્ડ પ્રેક્ટિકલમાં સિંગલ ટેબલ હતું, ત્રીજું પ્રેક્ટિકલ હતું એમાં બે ટેબલ રાખ્યા હતા. હવે આપણે લઈએ છીએ સાથે પ્રેક્ટિકલ નંબર 4. તો એની અંદર આપણે પહેલું એક ટેબલ બનાવવું છે, એનું નામ છે કન્ટ્રી. એની અંદર ફિલ્ડ રાખી છે આપણે કન્ટ્રી આઈડી, અને સેકન્ડ ફિલ્ડ રાખી છે આપણે કન્ટ્રી નેમ. ત્યાર પછી બીજું ટેબલ ક્રિએટ કરી છે આપણે એની અંદર, એની અંદર આપણે સ્ટેટ આઈડી, સ્ટેટનું નેમ, અને ત્રીજી ફિલ્ડ રાખી છે, તમને ખ્યાલ છે કે કન્ટ્રી આઈડી. એ કયા ટેબલમાંથી આવશે? તો કે આ ટેબલમાંથી આવશે. ત્યાર પછી આપણે ત્રીજું ટેબલ એડ કરીએ છીએ, એનું આપણે રાખી છે સિટી આઈડી, સિટી નેમ અને સ્ટેટ આઈડી. આ ફિલ્ડ જે છે એ સ્ટેટ આઈડી સ્ટેટ ટેબલમાંથી આવશે, અને સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી પ્રાઇમરી કી છે, કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી પ્રાઇમરી કી છે, અને સિટી ટેબલમાં સિટી આઈડી પ્રાઇમરી કી છે. હવે જોઈએ, આપણે માનો કે આ પ્રાઇમરી કી છે, તો એક ડેટા ફોર એક્ઝામ્પલ એન્ટર કરી, અહીંયા આપણે રાખીએ ઇન્ડિયા. પછી સ્ટેટ આઈડીની આપણે વાત કરીએ, તો એમાં માનો કે પ્રાઇમરી કી છે, એટલે 1 નંબર એક સ્ટેટમાં આપણે નાખી છીએ ગુજરાત, અને કન્ટ્રી આઈડી 1. એનો મતલબ એ થાય છે કન્ટ્રી આઈડી 1 કોનો છે, તો કે અહીંયા 1 છે અને એનું ઇન્ડિયા છે, એટલે આપણે ખબર પડે કે ઇન્ડિયા જે છે એની અંદર ગુજરાત સ્ટેટ છે. એવી જ રીતે સિટી આઈડી લઈ, તો કે સિટી આઈડી 1 નંબર એન્ટર કરીશ, સિટી નેમમાં આપણે મોરબી નાખીએ છીએ, અને સ્ટેટ આઈડી 1, એટલે કે ઇન્ડિયા સ્ટેટનું ગુજરાત, ઇન્ડિયા કન્ટ્રીનું ગુજરાત સ્ટેટ છે, અને ગુજરાત સ્ટેટનું મોરબી સિટી છે. આપણે ઘણીવાર ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો ઉપર ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરો તો નીચે સ્ટેટ છે ઇન્ડિયાના જ આવે, ઉપર યુએસએ સિલેક્ટ કરો તો નીચે સ્ટેટ છે એના જ આવે, અને એમાં પાછું સ્ટેટ ગુજરાત કરો તો ગુજરાતના જ સિટી આવે, સ્ટેટ મહારાષ્ટ્ર કરો તો મહારાષ્ટ્રના જ સિટી આવે. તો આના દ્વારા પોસિબલ છે કન્ટ્રી ટેબલની અંદર કન્ટ્રી આઈડી પ્રાઇમરી કી છે, સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી પ્રાઇમરી કી છે, અને સિટી ટેબલમાં સિટી આઈડી પ્રાઇમરી. બટ એટલે કે પણ સ્ટેટ ટેબલમાં કન્ટ્રી આઈડી રેફરન્સ કી છે. આપણે રિલેશનશિપ કરતા હતા લાસ્ટ પ્રેક્ટિકલમાં, ત્યારે તમને ખ્યાલ છે કે કેવી રીતે થાય છે, અને સ્ટેટ આઈડી છે એ આની અંદરથી રેફરન્સ કી તરીકે આવશે. તો જોઈએ પ્રેક્ટિકલ. એક્સેસની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એમાં આપણે બ્લેન્ક ડેસ્કટોપ ડેટાબેઝ લઈ લઈએ છીએ, અને તમે ખ્યાલ હોય તો ડેટાબેઝ નેમનું આપણે નામ આપવાનું છે ડેટાબેઝ નંબર 4, અને અહીંયા આપણે અલગ અલગ લોકેશન છે, તો એમાં આપણે માય કોમ્પ્યુટરમાં જઈએ અને ડી ડ્રાઈવ આપણે લઈ લઈએ છીએ. ઓકે, અહીંયા ડી ડ્રાઈવ આવી જાય છે, અહીંયા AWCDB આવી જાય છે, ધેન ક્રિએટ, રાઈટ ક્લિક કરું છું, ધેન ડિઝાઇન વ્યૂ. અહીંયા હું ટેબલનું નામ આપી દઉં છું કન્ટ્રી, જેમ આપણે સમજાય એ પ્રમાણે. પહેલાં હું લઉં છું કન્ટ્રી આઈડી, એમાં હું નંબર લઉં છું, પછી કન્ટ્રી નેમ લઉં છું, એની અંદર આપણે 16 ટેક્સ્ટ લઈશું, અહીંયા એમનું નામ આપણે 10 સંખ્યા કરી નાખી. પ્રાઇમરી કી કન્ટ્રી આઈડીને આપી દીધી છે, અહીંથી આપણે ક્લોઝ કરી યસ કરી, એટલે કન્ટ્રી ટેબલ બની ગયું છે. હવે ક્રિએટમાં જઈ ટેબલ ડિઝાઇન, એમાં પહેલું આપણે ફિલ રહી છીએ સ્ટેટ આઈડી, એમાં આપણે નંબર રાખીએ છીએ, પછી સ્ટેટ નેમ લઈ છીએ, એમાં આપણે 16 ટેક્સ્ટ રાખીએ છીએ, અહીંયા આપણે એની સાઇઝ છે એ 10 કરવું, તમે 15-20 ગમે તે રાખી શકો, અને અહીંયા તમને ખ્યાલ હોય તો રેફરન્સ કી. મેં તમને લાસ્ટ ટાઈમે વાત કરી હતી કે અહીંયા કન્ટ્રી આઈડી ઓલામાં લખો તો અહીંયા કન્ટ્રી આઈડી એની તમે નંબર આપ્યા હોય તો નંબર જ ડેટા ટાઈપ લેવી, આ રેફરન્સ કી છે કન્ટ્રી ટેબલમાંથી આવશે. આને ક્લોઝ કરી અને યસ આપી દઈ છીએ. અહીંયા હવે ટેબલનું નામ, તો કે સ્ટેટ, પ્રાઇમરી કી ડિફાઇન નથી કરી, એટલે જો અહીંયા પ્રાઇમરી કી આપણે ડિફાઇન કરી લેવાની છે, ત્યાર પછી યસ કરી અને હું સ્ટેટ નામ આપી દઉં છું. લેફ્ટ સાઈડ સ્ટેટ નામનું ટેબલ પણ આવી ગયું. પાછું ક્રિએટ, પાછું ટેબલ ડિઝાઇન, પહેલી ફિલ્ડ રાખું છું સિટી આઈડી,
એની આપણે નંબર લઈ લઈએ છીએ, ત્યાર પછી સિટી નેમ લઈ લઈએ છીએ આપણે, એમાં આપણે 16 ટેક્સ્ટ લઈ લઈએ છીએ, એની સાથે સાથે આપણે અહીંયા 10 એની સાઇઝ કરી નાખીએ. અને અહીંયા સ્ટેટ આઈડી જે તમને ખ્યાલ છે હમણાં જ આપણે સમજ્યા, અહીંયા નંબર લઈ અને અહીંયા સિટી આઈડીને પ્રાઇમરી કી આપી દઈએ છીએ, એને અહીંયા ક્લોઝ કરીએ છીએ, અહીંયા યસ આપીએ છીએ, અહીંયા આપી દઈએ છીએ સિટી ટેબલનું નામ. જોઈ શકો છો તમે કે કન્ટ્રી સ્ટેટ ને સિટી આ આલ્ફાબેટમાં ગોઠવેલા છે એટલે આડાવડા છે, બાકી પહેલું ટેબલ કન્ટ્રી છે, બીજું સ્ટેટ છે ને ત્રીજું સિટી છે. તો પહેલાં કન્ટ્રી ટેબલમાં ડેટા એન્ટર કરવાના રહેશે મારે, બરાબર. આ કન્ટ્રી ટેબલમાં હું ડેટા એન્ટર કરું, અહીંયા માનો કે 1 આપું, અહીંયા આપું છું ઇન્ડિયા, માનો કે અહીંયા 2 આપું છું, અહીંયા આપું છું અમેરિકા, અહીંયા આપું છું 3, તો અહીંયા આપું છું જાપાન. તમારે ત્રણેયમાં 15-15 ડેટા ઇનપુટ કરવાના છે. અહીંયા 4 આપું છું, અહીંયા આપું છું ચાઇના, અહીંયા નંબર 5 તો અહીંયા આપું છું રશિયા. 5 ડેટા નાખ્યા અને ક્લોઝ કરી. હવે હું સ્ટેટમાં એન્ટર કરું છું. 1 અહીંયા આપું છું ગુજરાત, કન્ટ્રી આઈડીમાં 1 કારણ કે ઇન્ડિયાનું સ્ટેટ છે. નંબર 2 અહીંયા આપું છું મહારાષ્ટ્ર, બરાબર, તો અહીંયા આપું છું 1 કારણ કે એ પણ ભારતનું સ્ટેટ છે. નંબર 3 એને આપું છું યુપી, બરાબર, તમે તમારી રીતે આખું નામ લખજો. નંબર 4 એમપી, અહીંયા 1, આ બધું એન્ટર આપી દીધા. હવે હું સિટી એન્ટર કરું છું 1, સિટી નેમમાં તમને ખબર છે મોરબી, અને સ્ટેટ આઈડી 1 કારણ કે તો ગુજરાતનું સિટી છે. નંબર 2 રાજકોટ, એમાં 1. નંબર 3 માનો કે જામનગર, એનું પણ 1. આ રીતે ડેટા કર્યા ત્રણે ત્રણમાં. હવે ડેટાબેઝ ટૂલ્સમાં જઈ રિલેશનશીપમાં પહેલાં કન્ટ્રી ટેબલ એડ કરવાનું રહેશે, પછી સ્ટેટ ટેબલ એડ કરવાનું રહેશે, અને પછી સિટી એડ કરવાનું રહેશે. અહીંથી ક્લોઝ કરું છું કન્ટ્રી આઈડીને, અહીંથી અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું ક્રિએટ, ત્યાર પછી સ્ટેટ આઈડીને અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું ક્રિએટ. એટલે ત્રણેય વચ્ચે રિલેશનશીપ થઈ ગઈ છે, જોઈ લો, બરાબર. અને ક્લોઝ કરીએ, રિલેશનશીપ સેવ કરીએ, પાછું ડેટાબેઝ ટૂલમાં જાઓ, રિલેશનશીપ દેખાય છે, પાછું સિટીમાં જાઓ, કન્ટ્રીમાં ડેટા નાખેલા છે, સ્ટેટમાં નાખેલા છે, સિટીમાં પણ નાખેલા છે. તો હવે આપણે ત્રણ એક સાથે ટેબલ ભેગા થાય એમનું આ પ્રેક્ટિકલ આપણે જોયું. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે, અને સાથે સાથે ઘરે પ્રેક્ટિકલ કરતા રહેજો. કોમ્પ્યુટર ન હોય આપણા ઘરે તો આપણે બીજા પાસેથી એડજસ્ટ થઈને કરી નાખવું, અથવા પ્રયત્ન કરવો, ગમે ત્યારે આપણે પ્રેક્ટિકલ કરશું તો આપણને આવડશે. ઓકે, થેન્ક યુ.